आदिवासी मतों अंके करवा माटे राजकीय पार्टीओ सक्रिय थई छे। आ भाजपा बाद हवे कांग्रेस पण आदिवासीओ ने टार्गेट करी रह्यो होय तेवुं लागी रह्युं छे। आदिवासी मतों अंके करवा माटे राजकीय पार्टीओ सक्रिय। आ 40 સીટોમાંથી કોંગ્રેસના કાર્યકરો અને તમામ લોકો સાથે સંવાદનો કાર્યક્રમ પણ કર્યો છે અને સાથે જે 10 લાખ આદિવાસી પરિવારો સુધી કોંગ્રેસનો કાર્યકર પહોંચવા માટેનો જે ગો ટુ ધ પીપલ કાર્યક્રમ છે એનો લોન્ચિંગ બાદ એની વિસ્તૃત ચર્ચા અને એની સમજ પણ આદિવાસી વિસ્તારના આગેવાનો કાર્યકરો અને સંગઠનના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને કરવામાં આવશે। તેલંગાણામાં રાહુલ ગાંધીએ જે વાત કરી છે એક સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે જે પણ વાત કરવી હોય પાર્ટીના ફોરમમાં કરો, પારિવારિક રીતે જે આખી સમસ્યાઓ એને સુલઝાવવાનો પ્રયાસ કરો, સોશિયલ મીડિયામાં કે મીડિયામાં જઈને વાત કરવી નહીં। આ પણ એક સ્પષ્ટ સંદેશ છે રાહુલ ગાંધી તરફથી અને ગુજરાત માટે પણ એ લાગુ પડે છે જ્યારે ચૂંટણી અહીં આવી રહી છે। આપ સૌ જાણો છો કે આગામી 13, 14, 15 તારીખે ઉદયપુર ખાતે આખા દેશના તમામ કોંગ્રેસનું નેતૃત્વ 3 દિવસની ચિંતન શિબિર કરી રહ્યું છે અને ચિંતન શિબિરના ભાગરૂપે આવનારા સમયનો રોડમેપ, આવનારા સમયના કોંગ્રેસ પક્ષના કાર્યક્રમો, પ્રજાલક્ષી મુદ્દાઓ અને તમામ સંગઠનની બાબતોની વિસ્તૃત ચર્ચા થવાની છે। ત્યારે કોઈ પણ પક્ષ હોય ડિસિપ્લિન ખૂબ મહત્ત્વનો ભાગ છે અને એના જ ભાગ સ્વરૂપે રાહુલજીએ ટકોર પણ કરી છે અને હું માનું છું કે આ રાહુલજીની ટકોરને બધાએ ખૂબ ગંભીરતાથી લઈ અને આવનારા દિવસોમાં જે પણ કક્ષાએ હોય નેતાથી લઈને કાર્યકર તમામ લોકો આ પાર્ટીના શિસ્તમાં રહી, પાર્ટીના ફોરમમાં રહી અને પોતાની વાત રજૂ કરવી જોઈએ અને કોંગ્રેસ પક્ષ એક જ એવો પક્ષ છે કે જે તમામ કાર્યકરોને નેતાઓને પોતાના મનની વાત રજૂ કરવાની તક આપે છે, મોકળાશ આપે છે। બીજી પાર્ટીઓમાં જે 1-2 લોકોનું શાસન છે, 1-2 લોકોની સરમુખત્યાશાહી છે એના બદલે સંપૂર્ણ લોકશાહી। અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજી આવવાના ને રાહુલજીની પાસે આદિવાસીઓની સવિશેષ અપેક્ષાઓ છે। ઘણી બધી અરજીઓ પડતર છે અને અરજીઓનો નિકાલ થયો નથી। જેને જમીન આપી છે એ જમીન અપૂરતી જમીન આપી છે અને જ્યાં જમીન અપાઈ છે ત્યાં રેવન્યુમાં દાખલ થઈ નથી। આવા ઘણા બધા પ્રશ્નો છે આદિવાસીઓના અને જંગલની જમીનનો કાયદો જે બન્યા પછી ગુજરાતમાં ભાજપની સરકાર હતી ને તેનો અમલ મહદ અંશે ઓછો થાય એવા પ્રયત્નો કર્યા। ગુજરાતમાં 2022ની ચૂંટણીનું રણસિંગુ આજે અહીંયા દાહોદથી પૂજાવાનું અને દાહોદની ધરા એ પુણ્યધરા છે અને એ પુણ્યધરાના આશીર્વાદ લઈને કોંગ્રેસ 2022ની વેતરણી પાર કરશે। રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે। દાહોદમાં આદિવાસી સંમેલનમાં તેઓ હાજરી આપવાના છે, આદિવાસીઓને અહીંથી સંબોધન કરશે અને આદિવાસી સત્યાગ્રહનો જે આ ખાસ કાર્યક્રમ છે તે કાર્યક્રમને પણ અહીંથી શરૂઆત કરવામાં આવશે આગામી સમયમાં। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, સીધા આપની પાસે, ત્યાંથી દ્રશ્યો કેવા આવી રહ્યા છે અને રાહુલ ગાંધીનો આગામી કાર્યક્રમ કેવો રહેશે, કેટલા વાગે તેઓ ત્યાં પહોંચી શકે છે? ગૌરવ, નિધિ, વાત કરીએ તો રાહુલ ગાંધી લગભગ 11:30 કલાકે અહીંયા દાહોદ ખાતે જે મેદાન છે ત્યાં પહોંચે। હું તમને સ્ટેજના સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે જ્યાં કોંગ્રેસના નેતાઓ છે તે પહોંચી ચૂક્યા છે અને અહીંયા જે 6 જિલ્લાના આદિવાસી છે તે આદિવાસીઓ સાથે રાહુલ ગાંધીનો સંવાદ થવાનો છે, જે ખાસ કરીને આદિવાસીઓના પ્રશ્નો છે તે પ્રશ્નો ઉપર તેઓ ચર્ચા કરશે। કારણ કે આદિવાસીઓના જે વિસ્તારમાં જળ જંગલની જમીનની વાત હોય, પૈસા એકના અમલની વાત હોય, મનરેગામાં જે વસ્તુઓ તેમની જે મળતી નથી, મનરેગાના જે જોબ કાર્ડ છે તે બોગસ છે, જે જોબ કાર્ડ છે તે ઘટી ગયા છે, પૂરતી રોજગાર નથી, તે અંગે ચર્ચા થશે, પાણીના મુદ્દે ચર્ચા ના થશે। આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં સ્ટેજ ઉપર છે નેતાઓ ગોઠવાઈ ગયા છે। થોડી જ વારમાં રાહુલ ગાંધી બરોડા ઉતરશે અને બરોડા ઉતર્યા બાદ અહીંયા આવશે અને તેમનું પરંપરાગત રીતે સ્વાગત કર્યા બાદ રાહુલ ગાંધી પોતાને જે પ્રવચન કરશે, ઉપરાંત રાહુલ ગાંધી આદિવાસીને વાત કર્યા સિવાય ધારાસભ્યો સાથે બેઠક કરશે અને ધારાસભ્યો સાથે બેઠક કર્યા બાદ આદિવાસી સમાજના એટલે જે 40 બેઠકો છે આદિવાસીઓ પ્રભુત્વ ધરાવતી તેના સમાજના 400-500 આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને આદિવાસી મતો કઈ રીતે નક્કી કરવા તે અંગે આખી રણનીતિ નક્કી કરશે। જી જી ગૌરવ, પૂરી માહિતી માટે આભાર।